ડીસા શહેર અને તાલુકાના લોકોને આધાર કાર્ડ અપડેટ કરાવવા હાલમાં સરકારી કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે. મારું નામ કાનજીભાઈ અખાપી છે સર. મારે બાબલાને આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે હું અઠવાડિયેથી ધક્કા ખાઉં છું બરાબર. એક દિવસ આવીને ઉભેલા લાઇનમાં તો ત્રીસ ટોકન લઈ લીધી એટલે પાછળના બધા કે કાલે આવ્યું. બીજા દિવસે મારે લાઇનમાં આગળ આવે એટલે બીજે દિવસે ત્રીસ જણા લે. આવી રીતે ધક્કા ખાવાના. આજે તો પ્રિન્ટર કંઈક બગડ્યું હોય, બંધ પડ્યું એટલે કોઈ જવાબ જ મળતો નથી બરાબર. અમે રજૂઆત કરી કે આટલી જગ્યાએ ચાલુ છે પણ અમને કોઈ લાગતું નથી. અત્યારે હાલે એમ કીધું સાહેબ કે અહીંયા ચાલુ છે પણ અહીંયા કોઈ ઓપરેટરની બદલી થઈ એટલે કોઈ સાહેબ બીજું કોઈ હાજર છે નહીં. કેટલા લોકો હેરાન થાય, ટાઈમ બગડે સ્કૂલનો. અત્યારે લઈને આવ્યો, અમને ટેસ્ટ છે સ્કૂલની અંદર બરાબર. તો હું લઈને આવ્યો કીધું હું તને મૂકવા આવીશ, તારી રિક્ષા જતી રહી બરાબર. હેરાન થવા માટે અત્યારે તો લગભગ 50-100 જણ તો હાલ હાજર છે. બાકીના તો અહીં જતા રહે છે બિચારા. શું કરે, આધાર કાર્ડ કંઈક અપડેટ થાય તો આગળ કંઈક ઉભા રહે રાહ જુએ, બાકી તો બધા એમને જતા રહે. શું નામ તમારું? અને આમાં જો સાહેબ જો થોડું ધ્યાન રાખીને આટલું જો ચાલુ કરાવે તો છોકરાના વિદ્યાર્થીઓ હેરાન થાય છે એના માટે. બીજું બાકી અમે તો 2 કલાક કાઢવા તો કાઢી દઈએ બરોબર. બેન આધાર કાર્ડ માટે કોઈ આવત ટોકન આપે, ચીસ આપે, એમાં પાસે બીજા ધક્કા પાછા રહેવું પડે પાછું. એમાં કોઈ જવાબ મળતો નથી. અહીંયા ક્યાંથી આવો તમે? જેડાથી હું આવું તો 15-20 કિલોમીટરથી આવું છું. પહેલાં 7 વાગીને આગળ અહીંયા તો અહીંયા આવે તો આવી રીતે સ્કૂલ બગડી ગયું ને ઓલું બગડી ગયું, પછી પાછા જવું પડે. હેરાન થઈ ગયા સાહેબ. હવે પણ મને નિકાલ મળે તો મને સારું. શું નામ તમારું? માલજીભાઈ મારું નામ. અને કૂપન હાલે ફેરે 10 દાડા 2 દાડા ફેરે બંધ રાખે ને ફેરે પાછો આવો એટલે ફેરે એ કૂપન ફાડી નાખી નાખે. ફેરે 10 દાડાથી ફેરે તો લાઈનમાં ઉભો રહો. ફેરે કોમ્પ્યુટર કડીક બગડે, કડીક શું થાય, કડીક શું થાય. તો હવે મારા છોકરાને સ્કૂલમાં આવવાય નહીં દે. તો લો કે દાખલા પાછા લઈ જાઓ. શું કરો કહો, એ તમે શું નિકાલ કરો કહો. એ મને એક તો નિકાલ આ લોકો મારા પાસે 10 દાડાથી છે. 10 દાડાના રિક્ષાના ભાડો એ મને માથે પાડો છો. હું આવવાનું તેન ધક્કા ખાઈને પાછા તો શું કરો. શું નામ તમારું? નવબેન.